સાબરકાંઠા જિલ્લાના સિંધી સમાજના કોરોના વોરિયર્સ ભાઈ બહેનોનું હિંમતનગર કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. માતા રૂકમણી દેવી સામાજિક સંસ્થા ઉલ્લાસનગર બોમ્બે તેમજ બાબા હજુરીધામ સેવાધામ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 6 ઓગસ્ટના રોજ સાબરકાંઠા જિલ્લાના સિંધી સમાજના કોરોના વોરિયર્સનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગર પ્રાંતિજ અને ઈડર તાલુકામાંથી કોરોના વોરિયર્સ ભાઈ બહેનોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉલ્લાસનગર બોમ્બેથી ભાઈ સાહેબ દીપક એમ સરોહરા, કે જેઓ સિંધી સમાજના સેવાભાવી સંસ્થા રૂકમણી દેવી સામાજિક સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. હિંમતનગર હજુરીધામના મહંત સાઈ સંજયકુમાર આ તબક્કે પધારેલ મહેમાનોનું અને કોરોના વોરિયર્સનું સ્વાગત કર્યું હતું. સમાજની બાલિકાઓએ કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીત ગાઈને આવકાર્યા હતા. સમગ્ર દેશભરમાં જ્યારે કોરોનાની મહામારીએ ભયંકર ભરડો લીધો હતો, ત્યારે પોતાના પરિવારજનો અને સગાઓએ પણ કોરોનાગ્રસ્ત બનેલ દર્દીઓથી દૂર ભાગતા હતા, ત્યારે તે સમયે કોરોના વોરિયર્સોએ પોતાના શરીર પણ ચિંતા કર્યા સિવાય પીડિતોની મદદે આવ્યા હતા અને દર્દીઓને દવાખાને પહોંચાડીને ઓક્સિજનની વ્યવસ્થા કરીને દર્દીઓને ડૉક્ટર સુધી લઈ જઈને મોતના મુખમાંથી બચાવ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા પૂરી પાડીને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓનો લાભ અપાવીને કે દવાઓ અપાવીને પીડિતોને સાચા દિલથી સેવા કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા અને તેમનું સન્માન કરવા યોજાયેલ આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા સિંધી સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ લગાણી અને તેમની સમગ્ર ટીમ, હિંમતનગરના સિંધી સમાજના આગેવાનો પ્રમુખ કુમારભાઈ તેમજ તેમની ટીમ અને પ્રાંતિજ શહેરમાંથી જમનાદાસ વકીલ રતિલાલ ટેકવાણી, પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, સેવાધારી ઘનશ્યામ વપરાણી અને સુનિલ ટેકવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ જ્યારે કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે ટિફિન સેવા, ઓક્સિજન બોટલ, દર્દીઓની સેવા તેમજ તેમની કાળજી રાખીને સરાહનીય કામગીરી કરી હતી. આ તબક્કે હિંમતનગરમાં રહેતા પણ મૂળ પ્રાંતિજના વતની મનીષ કિમતાણીએ પણ 100 જેટલા ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરીને ખૂબ જ પ્રશંસનીય સેવા આપી હતી. તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં વીર પ્રતાપ ફાઉન્ડેશનના ભૂપેન્દ્રસિંહ રાજપૂતના પણ તેમની સેવાકીય પ્રવૃત્તિઓની કદર કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક સોહરા અને તેમની સાથે આવેલા સાઈ શ્યામલાલ છેક ઉલ્લાસનગરથી 500 કિલોમીટરનું અંતર કાપીને હિંમતનગર મુકામે આવીને કોરોના વોરિયર્સને બિરદાવ્યા તે ખરેખર એક સરાહનીય બાબત કહેવાય. આવા સેવાભાવી લોકોનું સન્માન થાય તેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે. શ્યાઈ શામલાલ અને દીપક રોસરોરાએ ભગવાન ઝૂલેલાલના આપણા દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી જ નહીં તે માટે પ્રાર્થના કરીને મહિલાઓએ પ્રભુ ભજન ગાયા હતા. હિંમતનગર હજુરીધામ સનાતન મંદિરના મહંત સાઈ સંજયકુમારે પણ સૌ લોકો સુખી સમૃદ્ધ અને તંદુરસ્ત રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈ બહેનો તેમજ નાના બાળકોને સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આમ હિંમતનગર મુકામે યોજાયેલ કોરોના વોરિયર્સ સન્માન સમારંભનું દબદબાભેર સમાપન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.